દક્ષિણ કોરિયા આયોજિત સમિટ ફોર ડેમોક્રેસીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન. આંતરરાષ્ટ્રીય પ્રણાલીઓ અને સંસ્થાઓને લોકતાંત્રિક, સહભાગી અને નિષ્પક્ષ બનાવવા કર્યું આહ્વાન. લોકસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયાનો આજે બીજો દિવસ. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ ઉધમપુર બેઠક પરથી નોંધાવશે ઉમેદવારી. ઝારખંડમાં રાજ્યસભાની બે બેઠક પર આજે ચૂંટણી. સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી વિધાનસભા પરિસરમાં ચાલશે મતદાન, તો મોડી સાંજ સુધી જાહેર થશે પરિણામ. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આજે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઇલેક્ટ્રલ બોન્ડના સિરિયલ નંબર અને યુનિક આઈડી કરશે જાહેર. સુપ્રીમ કોર્ટે આજે સાંજ સુધીમાં તમામ માહિતી સાર્વજનિક કરવા આપ્યા છે નિર્દેશ. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ઈડી સમક્ષ થઈ શકે છે હાજર. શરાબ નીતિ કૌભાંડમાં પૂછપરછ માટે ઈડીએ પાઠવ્યું હતું સમન્સ. ઇન્ડોનેશિયાને મળ્યા નવા રાષ્ટ્રપતિ. પ્રબોવો સુબિયાન્તો રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા, તો જિબ્રાન રાકાબુમિંગ બન્યા ઉપરાષ્ટ્રપતિ. હારેલા બંને ઉમેદવારોએ ચૂંટણીમાં ગેરનીતિનો લગાવ્યો આરોપ. રાજ્યમાં આચારસંહિતાની ચુસ્ત અમલવારી. ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે કાર્યરત ફ્લાઇંગ સ્ક્વોડે રાજ્યભરમાંથી 5 કરોડ 92 લાખની ચીજવસ્તુઓ કરી જપ્ત. વિવિધ માધ્યમો થકી અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી મળી 1600થી વધુ ફરિયાદો. પોરબંદર, કચ્છ અને ગીર સોમનાથમાં હીટવેવની આગાહી. હવામાન વિભાગની આગાહી. કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ અને રાજકોટમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રી પર, તો અમદાવાદ અને વડોદરામાં નોંધાયું 37 ડિગ્રી તાપમાન. સ્વિસ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના બીજા તબક્કામાં ભારતની પીવી સિંધુ અને જાપાન વચ્ચે મુકાબલો, તો પુરૂષ સિંગલમાં કિદામ્બી શ્રીકાંત અને મલેશિયાના ખેલાડી વચ્ચે ટક્કર.